નમસ્તે બાળ મિત્રો તમે તમારી આસપાસ અનેક પ્રકારના પ્રાણીઓ વનસ્પતિઓ સહિત અનેક સજીવો જોયા હશે પરંતુ કેટલાક સજીવો એવા હોય છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી જેને સૂક્ષ્મજીવો કહેવાય છે બગીચા અથવા મેદાનમાંથી થોડી ભીની માટી લો તેમાં થોડું પાણી ઉમેરો માટીના કણો બેસી ગયા બાદ તેનું એક ટીપું સ્લાઇડ પર લો માઇક્રોસ્કોપની મદદથી તેનું અવલોકન કરો શું તમને તેમાં હલનચલન કરતા જીવો દેખાય છે હવે તળાવના પાણીનો નમૂનો લઈ તેના થોડાક ટીપાં સ્લાઇડ પર લઈ માઇક્રોસ્કોપ પર અવલોકન કરો તેમાં પણ તમને સૂક્ષ્મજીવો જોવા મળશે આને બેક્ટેરિયા કહે છે સૂક્ષ્મજીવોને મુખ્ય ચાર વિભાગમાં વેચી શકાય બેક્ટેરિયા ફૂગ પ્રજીવ અને લીલ બેક્ટેરિયા આકાર પ્રમાણે બેક્ટેરિયાને જુદા જુદા વિભાગમાં વેચી શકાય છે જેમ કે ગોળ આકારના બેક્ટેરિયાને ગોલાણું કહેવામાં આવે છે દંડ આકારના બેક્ટેરિયાને દંડાણું કહેવામાં આવે છે અને જે સર્પ આકાર એટલે કે કૂંતલાકાર બેક્ટેરિયા હોય છે એને સર્પાણું કહેવામાં આવે છે ક્લેમિડોમોનાસ અને સ્પાઈરોગાયરા એ લીલના ઉદાહરણ છે જ્યારે અમીબા અને પેરામિશિયમ એ પ્રજીવના ઉદાહરણ છે બ્રેડ મોલ્ડ પેનિસિલિયમ એસ્પરજીલિસ વગેરે ફૂગના ઉદાહરણ છે આ સિવાય વાયરસ પણ સૂક્ષ્મજીવ છે પરંતુ તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે